નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય આદ શક્તિ માત કી જય દિવસે દિવસે લોકડાઉન કો કોરા વાયરસનો એક અસર આ દુનિયા ઉપર ભયવાળી મોટી ચાલી રહી છે એમાં આપણે બહાર નથી નીકળી શકતા એકબીજાને સ્પર્શ કરવામાં ભય ઊભો થઈ ગયો છે એવી પરિસ્થિતિમાં આપણે પરમાત્માનું રટન કરીએ છીએ પરમાત્મા આગળ આપણે અરજી કરીએ છીએ કે તારી આ આટલો બધો તારો પ્રકોપ કોપ તો કરે પણ આ પ્રકોપ એટલે વધારે કર્યો એ ગુસ્સો તે એ શાંત પાડ બાળકો તારા છે ભૂલી ગયેલા છે એના કારણે તે એક નાની મોટી અસર બતાવી છે તારી પાસે તો શક્તિનો કોઈ માપ નથી ઘણી જગ્યા ઉપર આપણે સ્વામી તીર્થના અંતરના ઉદ્ગારો અમેરિકાની અંદર એક ભાષણ એને કર્યું હતું કે જે રામચંદ્ર પરમાત્મા જે હતા એનાથી પણ અધિક શક્તિ લઈને સમત તબરેજ જે આ દુનિયા ઉપર અવતાર ધારણ કરી ગયા છે એવું રામ તીરથ ભાગ બેમાં જોજો અમેરિકાનું ભાષણ છે જે સમત તબરેજ સમત ચોટ કહેવાય જેને ગીજનીમાં સૂર્ય ઉતાર્યો હતો એના વખાણ આ હરિવંશમાં સમત તબરેજજી જે આવ્યા આજથી કહીને આઠસો પચાસ વર્ષની વાત આપણે જે કહી છીએ એના વખાણ કર્યા કે આ શક્તિ એટલી છે કે જેમ આ કાગળનો નકશો હોય દુનિયાનો નકશો એ કાગળનો નકશો ફાળતા કેટલી એટલી આ પૃથ્વીને પ્રલય કરી શકે એવી શક્તિશાળી સમજ તબરેજ જ આ ભારતની ભૂમિ ઉપર જન્મદાન કરી ગયેલા છે આવા વખાણ કરેલા છે સમજ ચોટ કહેવાય ઘણી જગ્યાએ સમસનો સૂર્ય થાય સમજનો અર્થ સૂર્ય પોપટ થાય આ સમજ એટલા માટે આ તો વાત કરી શકી શક્તિ કરી શકે છે એ શક્તિ ઉપર એક વાર પંજાબ ઊંચ મુલતાનની શહેરની અંદર એમનો જન્મ થયેલો હતો આ સંબત ચોટનો અને માટીથી એમને બહુ મેળ હતો

રોકાણ કરેલું રાત્રિનું એક રાજા હતા એ રાજાએ એક એ વખતના સમયના જેમ આપણે કહીએ કે આ બોવૈયા ઘણા એમ કે ભાઈ આ મી પણ નેચરલ આ સિનેમાઓ નહોતી ત્યારે એ નાટક ભજવીને બતાવતા કે એ આ વિક્રમ રાજાનો ને આ રામલિકનો ને આ રામાયણનો ને આ બધા નાટકો પોતે પાત્રમાં કપડાં પહેરીને પાત્ર ભજવતા એમાં એક નાટક એવો આવ્યો રાજાના હાજરીમાં રમાઈ રહ્યું ભવાઈયા રમી રહ્યા એ સમયે રમતા 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 અડધે પોચ્યો ત્યારે એક પાત્ર સિંહનું આવ્યું પહેલાં એ બનાવતી સિંહ બનાવી કપડાનો સિંહ બનાવી એના ઉપર જેવી રીતે કે આ રામદેવ પીર રમે લે પણ હાંડળી ના બનાવી શકે તો હાંડળીનું મોઢાવાળું બનાવીને મેં પડદામાં આમ બુરખામાં જેમ ઉઢેલો એમ હાંડળી બનાવીને માણસ જ હાલતો હોય ઘણા મોદી સાહેબનો મોઢા પહેરે પણ એ મોદી સાહેબ ના હોય મોઢા પહેરતા હોય ઘણા મૂળનું પહેરે ઘણા હનુમાન દાદાનું પાત્ર ભજવું હોય તો મોઢું પહેરે હનુમાન પૂછડા બૂથડા બધું હોય પણ મૂળ તો અત્યારનો જ સમયનો એક્ટર હોય એવું નાટકનો સમય આવ્યો ત્યારે સિંહનું પાત્ર માણસે ભજાવ્યું રાજાએ દારૂ પીધેલી હાલતમાં ઉપરથી હાકોટો મારે ઉભારો ઉભારો આવા બનાવટી પાત્રથી આ મારે નાટક બોય નથી જોવી ઓરિજનલ સિંહથી પાત્ર ભજવો નાટક ઉભો કરજો કાલ ભલે ભજવજો પણ ઓરિજિનલ પાત્ર સિંહ જોઈએ અને નહીં જો લઈ આવો તો તમારે દેહ દંડ દેશો એટલે તમને અહીંયા કંઈ તલવારના તમારે ઘણામાં ઘા આવશે આવી દબાણ મૂકી દીધું આ ભુવાઈ અધૂરી રહી આટક નાટક અધૂરો રહ્યો રોક કકલ થઈ રહી નાટક રમનારાનો એક જ હતો ખાલી વગડામાં રોક અકલ થઈ રહી ત્યારે આજુબાજુના માણસોએ કીધું છેને આ રોક અકલ થઈ કે રાજાએ આવું દબાણ કર્યું સિંહનું પાત્ર કાલ ભજવશું સિંહ લઈ આવી તો થાય શું કંઈ સરખસતા હતા નહીં એવા કે ભણાવેલો સિંહ આવે તોય ના હાલે કે કાંકરિયામાં હોય તોય ના હાલે પૂરવો પડે આવા સિંહને અમે ક્યાંથી લઈ આવું એટલે અમને કાલે અમારા પરિવારમાંથી આ નાટક કરતા હતા એને રાજા મારી નાખશે તલવારથી એટલે આજે જ અમે આજની જ રાત છીએ બાકી કાલની રાતે અમારા પરિવારને કાપી નાખશે બધાને ત્યારે ત્યાં આ ચોઈસ મુલક ફરતા ફરતા સમસ્ત બધી ગયેલા ત્યાં એને ઓલેએ વાત કરી કે અમારે એક સૂફી સંત આવેલા પીર આવેલા એની શક્તિ એટલી બધી છે કે સ્વામી રામતીર્થે પણ એના વખાણ કર્યા અમેરિકામાં એ જ શક્તિ આજે ફરતી ફરતી આપણા શહેરની અંદર એક બારે તંબુના પડાવમાં છે હાલ તમે ત્યાં લઈ જાઓ રસ્તો કાઢે આશીર્વાદ લો ઓલા શાંત પડી ગયા બધા ગયા આ સુફી સંત અને પીરના ત્યાં આશરો લીધો નમન કર્યું ધરણ સ્પર્શ કરીને આજીજી કરીને આ વિનંતી રડતે રડતે કરે છે અમારી આ હાલત થઈ ગઈ શું કરીએ ત્યારે સમજ તબળેજીને પ્રેમ આવ્યો ભાવ આવ્યો ને એના ઉપર વાહ આવ્યો કે કંઈક આ મારી પાસે અપેક્ષા લઈને અમારો ભગત નથી પણ આ મારો સહારો લેવા આવ્યો એ જેવી રીતે કાગળે સહારો સીતાજીનો ડંખ મારીને શેલી બાકી લીધો હતો ઇન્દ્ર દીકરો જાય કાગડાનું રૂપ લઈ તો એ કહે છે કે શરણાગતિ એમ આ પીરની શરણાગતિ અહીંયા લીધી છે એ પીર એની શરણાગતિ સ્વીકારી લીધી છે ત્યાં એવું બન્યું કહ્યું તમે નાટક કરવાનું ચાલુ કરો પણ એક પડદામાં સિંહ દોરેલો રાખજો પડદો એવો બાંધો કે એમાં સિંહ હોય એવો કોઈ કપડાવાળો પડદો લઈ લ્યો નાટકવાળા કે મારા કાંઈ એવો તો છે પડદામાં સિંહવાળો તો છે જ તો એ બાંધીને તમે નાટક ફરી નવી ફરે નવી સાથે ચાલુ કરો જ્યારે સિંહનું પાત્ર આવશે તો હું આવી જઈશ પોતે અહીંયા આ રીતે રાજાને તો કહી દીધું કે હવે સિંહ આજે ઓરિજિનલ આવશે ને પાત્ર બજવશે નાટક રમવાનો ચાલુ થઈ ગયો બરાબર પડદો હતો ને એમાં સિંહ દોરેલો હતો ને એ પાત્ર આવ્યો તો પડદામાંથી સિંહ જીવતો થઈને બહાર નીકળ્યો અને બહાર નીકળી અને પૂરેપૂરું પાત્ર ભજવી ગયું બોયાને કે નાટક રમનારાને કે પ્રેક્ષકોને કેને ડિસ્ટર્બ ના કર્યા નાટક ભજીને તાલીઓનો ગરગડાટ થઈ ગયો પૂર્ણ નાટક કરી અને સિંહ જે રવાનો થયો ત્યારે ઝેરખામાં રાજાને રાજાના પરિવાર આખો એના કુંવરને નાણીઓને બેઠી હતી ત્યાં જરૂખો હતો જરૂખા ઉપર થઈ કુદકો મારીને ચડી ગયો સિંહ ત્યાં ચડી તો ગયો પણ એક ઝાપટ રાજાના દીકરાને મારી રાજાના દીકરાને મરણ સરણ કરી નાખ્યો ફાડી નાખ્યો રાજાએ ગુસ્સો કરીને નીચે ઉતર્યો કે આ સિંહ છે એ તમે કબજે ના કરીએ ક્યાં મારા દીકરાનું આ મોત કરી નાખ્યું હવે મારો દીકરો જીવતો કરો નહીં તો તમને કાલ હવાર સજા કરી દઈશ તમે જેમ સિંહ લઈ આવ્યા આ પડદામાંથી સિંહ નીકળે એ તમારી શક્તિ તમે બતાવી એ જ શક્તિ કહો તો આને બેઠો કરો નક તમને કાલે બપોરે બે વાગ્યા સુધી તમારું આ સમસાન આના ભેગી જ નીકળી જશે વળી પાછું તંબુમાં રોક અકર થઈ પડી કે મહારાજ એ મારા પીર એ સમજ તબ્રેજી મહારાજ આ તમે શું કર્યું તમે આ ન કર્યો તો અમારો આજે વાહવા થઈ ગયો પણ તમે આ લપડ મારી તે સમય તમે જ બોલ્યો બોલ્યા કે ક્રમ હતો એનો તું તો માત્ર નિમિત્ત હતો બાકી આ આનો આયખો આવી ગયો હતો આનો સમય પૂરો કોણ કરે અધર્મનો સમય પૂરો કરવા માટે જ કદાચ મને અહીંયા બોલાવ્યો હશે પરમાત્માએ હું એક શક્તિ પરમાત્માને લઈને ફરું છું ચોઈસ મુલક હું પીરના રૂપમાં હું મહારાજ નું રૂપ માં નથી અહિયાં ચોખટ કરી છે હું તો પીર છું સમજ પીર કહેવાય તબરેજજી અહિયાં હવે હવારના પોરમાં રાજાનો દીકરો મરણ સરણ પડેલો ચતો પાઠ જમીન ઉપર રાજાએ પોતાના બધા પ્રયત્નો કર્યા મોટા મોટા જેટલા હતા વિશ્વાસ એ રહેતા શક્તિવાળા હિન્દુ મુસ્લિમ શીખ જે શક્તિઓ હતી એ બધી શક્તિ રાજા બોલાવીને બોલાવીને કીધું કે તાકાત હોતો અમારા દીકરાને જીવતો કરો એક શક્તિ એવી આવી કે ખુદાના હુકમસે બેઠો થા નથી થતો એક શક્તિ આવી ઈશ્વરના શક્તિથી બેઠો હતા એક કહે છે ભગવાનની શક્તિથી બેઠો થા એક શક્તિ કે નાની શક્તિથી બેઠો થા એક શક્તિ કે પવનની શક્તિથી હનુમાનની શક્તિથી ગણપતિની શક્તિ આ બધા દેવોને માનનારા બધા શિવની શક્તિથી બધાએ કે તમે બેઠો કરો બેઠો કરો બેઠો નથી થતો ડગતોય નથી છેલ્લી બાકી અને કીધું તમે ગમે એમ કરીને આ દીકરો બેઠો કરો નહીં અમે હવે જ નારા એટલે કે ચિંતા ન કર હું બરાબર એન્ડમાં એને જેટલા બોલાવાય બોલાવી લે પછી હું આવું આપણે એનો રસ્તો કાઢતો અહીંયા સમસ્તબ્રિજ બરાબર બેમાં પાંચ મિનિટની વાર હતી બે વાગાવીને આપ્યું હતું એમ બેમાં પાંચ મિનિટની વાર હતી ને સમસ્તબ્રિજ રીતે હાજર ઊભા થઈને જોયું કે જે સિંહ બન્યા હતા એ જ આ સમજે ફીર કહેવાય એ આવીને ઊભા રહે દાઢીવાળા લંગોટી પહેરેલી અને કહી દીધું કે મેરા હુકમ થઈ જા આ કણે જબરજસ્ત ઝઘડો થઈ ગયો છોકરો તો આળ મેળીને બેઠો થઈ ગયો દીકરો તો આળસ મેળીને બેઠો થઈ ગયો જીવતો થઈને બાપને બકલાઈને મળ્યો પણ રાજાનો ઘમંડ ના ઉતર્યો રાજાએ કીધું કે આ તો મેરા હુકમ છે એટલે ભગવાનનો ભગવાનનો ભગવાન બની ગયો ભલી મોલવી બધા વિરોધ કર્યા કે આ ખુદાના હુકમ છે ના ઉઠે ને ખુદા ખુદાથી મોટો આ કોણ ખુદાઈનો દાવો કરે કે ભગવાનનો દાવો કરે ઈશ્વરનો દાવો કરે કોઈ ઈસુ કીર્તિનો દાવો કરે આ બધાએ ધર્મના સંપ્રદાયવાળા કીધું કે આ દાવો કરે દાવો કરે દુનિયાને ના ભાવે આવે દાડી દેવ ના ભાવે તો ખરા સત્ય આટલું બધું સત્યની કસોટી કેટલી કરે છે દુનિયા આટલું કામ થઈ જાય છે આવી કામ કરવાની શક્તિ એને સામે એ છતાં એને નમ્યા નહીં ને એની વિરુદ્ધ કરવા માંડ્યા કે આને તો સીધો કરો આ ભગવાનનો દાવો કરે ભગવાન તો આવા હોય જ નહીં ભગવાન જન્મે નહીં ભગવાન તો આત્મામાં હોય ને ભગવાન તો કે આ મૂર્તિમાં હોય ને ભગવાન તો પાણીમાં હોય ને ગંગામાં હોય ને આમ બતાવવા માટે કેટલાય તૂટી પડ્યા કોકે મસ્જિદમાં હોય ને કોકે અપાસરામાં જૈન મુનિવાળા કે બધા જ યાત્રા સંપ્રદાય તૂટી પડી કે પણ કે આને તો કે ના જ પગે લાગે આ તો રાહ ન કમ હોય આટલો ચમત્કાર સિંહનો જ પાત્ર ભજવી નાખે રહ્યો પાછો એ દીકરો બેઠો કરી નાખે છતાં દુનિયાને ઝૂકી નહીં એને એમ થયું કે આને ક્યાં પગે લાગાય આ જગ્યા ઉપર જાહેર કરી દીધું રાજાએ કે આને કોઈ ખાવા ન દેતા આપણા શહેરમાં તંબુ નાખીને બેઠો હોય એને બહાર નીકળવા દેવો ભૂખે મારી દેવાનો એ કોઈ પણ અને અનાજનો દાણો દેશે કે ખાવા દેશે એને હું દેહ દન દઈશ મારી આ તલવાર ખુલ્લી રાખું છું સમજ તમે એક દી થયા બે દી થયા ઘરે ઘરે ગામે ગામે ઘરે ઘરે હાથ લાંબો કરે મને કોઈ ખાવા દો અનાજ આપો કોઈને રાજાની હાણ હાલતી હતી કોઈ ના દે એમ કરતે કરતે કસાઈ હતો એને ખબર નહોતી અને તો કરવું તો ચમત્કાર બતાવો તો કહ્યું આ ખાણું ખાનારા આપી નથી સત્પંચ જે માનતા હોય એ તો જીવ તો જીવે ન મારવો પારકું ધન લસણ ડુંગળી હિંગ તમાકુ ગાજો તારી માંસ મદિરા વ્યાજનો ત્યાગ કરનારી વ્યક્તિ હતી આ પણ એને પરીક્ષામાં બધી દુનિયાને બતાવવા માટે કસાઈને ત્યાં કીધું કે મને ભૂખ લાગી કે અમારે પાસે બીજું શું એમ કરીને માંસનો એક ટુકડો હતો એ આપ્યો પણ માંસ હતું જાનવરનું પોતાનું ના હોય ને આને રાંધી આપો તો કે અમે રાંધવામાં રાજાને ખબર ન પડે જલ્દી તમે નીકળી જાઓ અહીંથી આખા ગામમાં ફર્યો કે મને જ માંસનો ટુકડો તો મળ્યો પણ કોઈ રાંધી આપો કોઈ મળ્યો નહીં છેલ્લી બાકીને સૂર્યને કીધું તું નીચે આવ નીચે આવો અને નીચે આવીને હાથમાંથી આમ સૂર્ય નવ ને જાય એટલે છપ્પન ફૂટ ઉપર સૂર્ય આવીને નીચે ઉતરી ગયો હાથમાંથી આમ સૂર્ય રાખી દે અને જે જાનવર હતું એ જાનવર બનીને બેઠો થઈ ગયા ત્યાં એને એક ચમત્કાર બતાવે કે પોતે ચોટલીથી ખેંચી અને આખી ચામડી છે ને ઉતારીને આખું શરીર છે ને એ ખુલ્લું ચામડી ઉતારી આખું શરીર કેવું દેખાય સંબંધ ચોટ કહેવાય ચોટ એટલા માટે ચોટલીથી આખી શરીરની ચામડી જેમ હાફ છે ને કાચડી ઉતારને એમ ઉતારી લીધી અને ઢગલો કરીને બતાવી દીધો કે મારું રક્ષણ કેમ થાય છે સૂર્ય મને નથી હટતો ચામડી ઉતાર નાખી તોય પણ જે પશુ હતું એ બેઠું કરીને રવાનું કરે છે અને ત્યાં ગીજરીમાં એટલે કે આજે કે ને મુલતાન માટી ઊંચા ઊંચી માટી ક્યાં હતા કે મુલતાનની માટી જ્યાં સમય તબેલના પગ પડ્યા હતા અને જે જગ્યાએ સૂર્ય ઉતાર્યો હતો એ માટી આખા વિશ્વમાં ઊંચા ઊંચી આજે એમ કહે કે મુલતાનની માટી લઈ આવો ને તોય કાંઈ ફેર પડશે એવો મુલતાનની માટી જે કહેવાય જે આવ્યું હશે ઉચ્ચ મુલતાન ગુર્જર ખંડમાં કીધું નામ સદગોર પાત્ર એ જ શક્તિ કાલે કરીને એ છ ગૌર પૈકી એ છ ગૌર પૈકી એ શક્તિ મનુષ્ય શરીરમાં જેમ રામ હતા જેમ કૃષ્ણ હતા જેમ બુદ્ધ ભગવાન આયા એના પછીની આ ભારતમાં આઠસોને પચાવ એના વખાણ સ્વામી રામતી ભાગ બે ગમે તે પુસ્તકમાં તમે લેજો સમસ્ત અબ્રેજ વખાણ સ્વામી રામતી અમેરિકામાં કરે આવી શક્તિ અમારી ભારત ભૂમિ ઉપર જન્મી ગઈ અને એ સ્વામી રામતીરથ ના ભાગ બે વખાણ કરવા એના છે વખત એ જે સંતો મહાન સંતો છે રોહિત ચમાર ગુરુ મીરાબાઈ ના હતા આવી શક્તિ મીરાબાઈ ના ગુરુ પણ એ જ સમસ્ત અબ્રેજ એ પણ જુઓ તમે ક્યાં થયા રોહિદાસ ચમાર ક્યાં થાય જે જે શક્તિઓ છે આજે ભલે ગમે તે હોય પણ ગુરુ નાનક એ સુલતાનપુર આ મુલતાનપુર ઊંચ મુલ્તાન ઉંચ સુલતાન વચ્ચે પચીસથી અઠ્યાવીસ કિલોમીટર અંતર છે આ કેના શરણથી આવી શક્તિને જોડે મિલી એ શક્તિનો જ એને નજર કરી એને ચામડી કીધું ચામડીની શું નજર કર્યા ચામડી હિન્દુની કે મુસલમાનની કે ઈસુની કંઈક સિદ્ધાઇની ઈસુએ જ્ઞાતિના હોય કે જેસલ તોરલ કંઈ જ્ઞાતિના રોહિત તમાર કે મીરાબાઈ કે નરસિંહ મહેતા એ બધી જ્ઞાતિની ચામડીઓ બધી હતી લોહી જ હતા બધાના એ ચામડીને જોવાવાળા કદી એ દુનિયામાં મોક્ષ નથી પામતા કે આ કઈ ચામડીએ એટલા માટે કીધું કે હું શક્તિને ઓળખો તેરમી ત્રણ હોય શક્તિ ગુણને લેજો જોઈએ આવી શક્તિવાળી શક્તિઓને વિશે ઘણી આપણે વાતો કરવાની હજી તો પણ આ એક નાનો તમને સમજ આપું છું હું બધાને કે આવી શક્તિ આપણા ઇતિહાસમાં આપણા સત્પંજમાં એનું નામ છે જો ઘણા સમજ હશે તો એને આખો ચોથા વેદમાંથી પાંચમા વેદનો બ્રહ્માંડ કરવામાં પાંચમા વેદનો જેમ સાતમાના ને જેમ રૂપિયા નોટું બદલાય એમ પાંચમા વેદના બ્રહ્મા તરીકે સમત તબરે ગયા દુનિયા ઉપર ઘણી જગ્યાએ પહેલાં આપણા જનાર્દન મહારાજની કથામાં ત્રણ કથાઓમાં તમને હું કહે છે મારી પાસે છેલ્લી બાકી વડા ગામમાં બે હજાર બારમાં જે કથા ચાલતી હતી એમાં એમ કહેતા હતા કે સમસ ઋષિ છે એ પોપટ થઈને ચીનમાં ગયા ત્યાં સુધી સમસ ઋષિનું નામ લીધું અસર આવેલી શિષ્ય બનાવવાની અસર થાય છે કે મારા શિષ્યને આ નામ લીધા શું થશે તો તે અંદરથી મજબૂત છે આજે આપણી સમાજમાં ઘણા સહેજનતા કાયમ કહેવામાં તકલીફ પડતી હતી પણ માની કથાની અંદર એને આ બતાવ્યો કે આ કહેવાય આપણી સમાજને કાંઈ લસણ ડુંગળી તકલીફ પડતી હતી નહોતી પડતી પણ જ્યારે જે હંસદાસજી મહારાજ હંસદાસજી મહારાજ જ્યારે હમણાં જે દેવલોપમે બે વર્ષ પહેલાં કચ્છની કથામાં હાજર થયા ને એને કીધું પ્યાજ લસણ તો ન ખવાય તો એ બધા કે હવે હાચું વેદ કે તો નહીં સમજવાનું પકો કે ને બેહી ગયેલો મજબત મનમાં બે ગયેલા સંત કે ને તો બરાબર બાકી સાચી દિશામાં કહેનારો સાચો સંત આવે તો એમ નહીં બનવાનું બોલે જીવતા કરે એક વખત સિંહનું પાત્ર ભજવે છે જીવતા કરે તો કે એ શક્તિને તો અમારે મળવું નથી એ શક્તિથી તો બહુ અમને દૂર રહેવાનું હોય કેમકે એ નામથી અમારે ત્યાં મેળ નહીં આવે તો નામે પાતક ઉતરે નામે નાસે રોગ નામ સમોર્યું કોઈ તપ તીરથ વ્રત દાન અને રોગ આવી છે બધી ઘણી ચર્ચા આપણે આવતા દિવસમાં કરશું બોલો સદગરુ દેવ કી જાય निषलं नारायण भॻवान की